હલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત સ્કૂલ રાતાવાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો 10મો ભાગ જોવા જઈ રહ્યા છીએ. પાછલા વિડીયોમાં તમે મધ્યક મધ્યસ્થ માટેનો કિસ્સો, ત્યાર પછી થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટકની ચર્ચા કરી હતી. તો આજે આપણે તેના આગળના ઉદાહરણો અને તેના ત્રીજા સ્વાધ્યાયની ચર્ચા શરૂ કરીશું. તો શરૂ કરીએ છીએ વિડીયોને. ચાલો સૌ પ્રથમ જે ઉદાહરણ આજે આપણે જોવાના છે તે તમારા એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. આની અગત્યતા વધારે છે પરીક્ષામાં પૂછવા માટે. તો તે છે ઉદાહરણ નંબર 8, કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો. આવી જ ક્રિયા આપણે મધ્યક વસ્તુ પણ કરી રહી હતી, કે મધ્યક આપેલો હતો અને આપણે ખૂટતી આવૃત્તિઓ શોધવાની હતી. અહીંયા પણ ત્યારે આપણે એક જ આવૃત્તિ માટે જોયું, અહીંયા બે ખૂટતી આવૃત્તિઓ છે. એક આવૃત્તિ છે એક્સ, એક આવૃત્તિ છે વાય. કુલ આવૃત્તિ આપેલી છે મને 100 અને મધ્યસ્થ આપેલો છે મને 525. ચાલો તો આવૃત્તિ વિતરણ કેવી રીતે આપેલું છે પહેલાં તો તે જોઈ લઈએ. સૌ પ્રથમ મને આપવામાં આવેલું છે, જુઓ અહીંયા આવૃત્તિ વિતરણમાં, કે પહેલાં આપવામાં આવેલા છે વર્ગ. વર્ગ અંતરાલમાં શું આપેલું છે મને જુઓ, 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600 અને તે રીતે 900 થી 1000. ત્યારબાદ તેની આવૃત્તિઓ આપણને આપવામાં આવેલી છે. જુઓ આવૃત્તિઓ કઈ કઈ છે, તો આવૃત્તિ છે 2, 5, એક્સ, 12, 17, 20, y, 9, 7 અને 4. ચલો આ કોષ્ટક આપણને આપવામાં આવેલું છે. હવે આપણે બનાવવાનું છે સંચય આવૃત્તિનો કોષ્ટક. ચલો સંચય આવૃત્તિનો કોષ્ટક કેવી રીતે બનશે આપણને ખબર જ છે, મધ્યસ્થ મેળવવાનો છે. એટલે તો સંચય આવૃત્તિ એટલે કે CF મેળવવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ, 2 એઝ ઇટ ઇઝ લખી દઈએ અહીંયા. પછી આનો સરવાળો કરો એટલે 2 વત્તા 5 કેટલું થઈ જશે, 7. પછી એક્સ અંદર ઉમેરો તો ત્યારે 7x નહીં લખાશે, તો 7 વત્તા એક્સ મારે લખતી રાખવું પડશે. ચલો હવે જે અંક ઉમેરાશે તે ખાલી 7માં ઉમેરાશે, તો 12 વત્તા 7 19 વત્તા એક્સ થઈ જશે. પછી 19 વત્તા 17 કરી નાખો તમે, તો 19 વત્તા 17 કરશો તો શું થઈ જશે, જો 19 વત્તા 17 એટલે કે 6 36 થઈ જશે, વત્તા એક્સ થઈ જશે. તે રીતે 20 કરશો, બીજા ઉમેરાશો અંદર, તો 20 ઉમેરાશે 36ની અંદર, એટલે આ થઈ જશે તમારા 56 વત્તા એક્સ. આ થઈ જશે તમારું 56 વત્તા એક્સ, 20 ઉમેરાઈ જશે. પછી હવે પછી ત્યાર પછી શું ઉમેરાશે, વાય. તો હવે જ્યારે વાય ઉમેરો તો વાય પણ અલગથી ઉમેરાશે આમાં, તો હવે થઈ જશે તમારા પાસે 56 વત્તા એક્સ અલગથી અને વત્તા વાય અલગથી લખવું પડશે. ચલો તે જ રીતે પછી શું ઉમેરાશે, 9. તો 56માં 9 ઉમેરાવો, શું થઈ જશે તમારામાં, 56 વત્તા 9 કરશો તો તમારા પાસે આવી જશે 56 વત્તા 9 એટલે કે 65 વત્તા એક્સ વત્તા વાય થઈ જશે. તે જ રીતે નેક્સ્ટ ઉમેરાઈ જશે 7. 7 56 65માં ઉમેરાશે એટલે કેટલું થઈ જશે તમારી પાસે, 72 વત્તા એક્સ અને પાછું વત્તા વાય અલગથી થઈ જશે. અને તે જ રીતે 4 ઉમેરતા તમારા પાસે છેલ્લો જવાબ આવશે, 76 વત્તા એક્સ વત્તા વાય. તો આ તમારી સંચય આવૃત્તિનું કોષ્ટક થઈ ગયું. હવે આપણે કીધું તેમ કે આ સરવાળોનું છેલ્લું પદ અને આવૃત્તિનો સરવાળો કેવો રહેશે, સેમ. એટલે કે આવૃત્તિનો સરવાળો પણ તમને શું જોવા મળશે, 76 વત્તા એક્સ વત્તા વાય. આ તો આપણને અહીંયા જોવા મળવાનું છે. તો ચાલો આનું કોષ્ટક પ્રોપરલી બનાવી દઈએ આપણે. તો ધ્યાન રાખવાનું છે કે સંચય આવૃત્તિમાં એક્સ અને વાય અલગથી તમારે બતાવવા પડશે, કે જેનાથી તમે ગણતરી સરળતાથી દર્શાવી શકો. 7 વત્તા એક્સ એટલે કે 7 વત્તા એક્સ લખવું પડે, 7x નહીં લખાશે, એ યાદ રાખજો. ગુણાકાર નથી, સરવાળો કરવાનો છે. તો જુઓ સંચય આવૃત્તિનો કોષ્ટક આપણે બનાવીએ છીએ. તો સંચય આવૃત્તિનો કોષ્ટક મને કંઈક આ રીતે જોવા મળશે. મેં કીધું તેમ તમને કે સંચય આવૃત્તિમાં સૌ પ્રથમ મને શું જોવા મળશે, મેં કીધું તેમ પહેલાં આવી જશે 2 એઝ ઇટ ઇઝ, પછી આવી જશે મારા પાસે 2 વત્તા 5 એટલે કે 7, પછી 7 વત્તા એક્સ, પછી શું થઈ જશે, 19 વત્તા એક્સ, પછી 36 વત્તા એક્સ, 56 વત્તા એક્સ, પછી 56 વત્તા એક્સ વત્તા વાય, 65 વત્તા એક્સ વત્તા વાય, 72 વત્તા એક્સ વત્તા વાય અને 76 વત્તા એક્સ વત્તા વાય. તો આ રીતે મારું સંચય આવૃત્તિનું કોષ્ટક તૈયાર થઈ જશે. ચલો હવે આપણે મધ્યસ્થ મેળવવા માટે શું કરવાનું, સૌ પ્રથમ તે જુઓ કે મને મધ્યસ્થ વર્ગ જોઈએ છે, CF, F અને આ બધી વસ્તુ મને અહીંયા જોઈએ છે. તો હવે શું કરવાનું, તો તમારે જોવાનું છે કે મધ્યસ્થ શું આપેલું છે તમને, મધ્યસ્થ છે 525. તો આ મધ્યસ્થ કયા વર્ગ અંતરાલમાં આવે છે, તો મતલબ 525 500 થી 600ની વચ્ચે આવશે, તો આ તમારો શું બની જશે, મધ્યસ્થ વર્ગ. ખ્યાલ આવ્યો, જેમાં મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાંથી જ મળે છે તમને. એટલે કે 500 થી 600ના અંતરાલમાં 525 આવે છે, એટલે તમે કહી શકો છો
કે મધ્યસ્થ વર્ગ તમારો શું થઈ જશે 500 થી 600, ખ્યાલ આવી જશે. ચલો તો તેના હિસાબે મારો મધ્યસ્થ વર્ગ થઈ જશે 500 થી 600, એટલે આ મારું થઈ જશે L, આ થઈ જશે મારું F, આ મારું થઈ જશે CF, આખું 36 વત્તા X, અને H તમારા પાસે છે 100 નો અંતરાલ અને મધ્ય કાપેલો છે, તો માટે N વત્તા 100. ચલો આ પણ આપેલ છે. ચલો આપણે એક બીજી વસ્તુ બી જોઈ, મેં કીધું તેમ કે કુલ આવૃત્તિ કેટલી છે, 100 આવૃત્તિ છે, અને આનો સરવાળો પણ કેટલો થશે, 76 વત્તા X વત્તા Y, એટલે કે આ કુલ આવૃત્તિ છે, એટલે કે આના બરાબર મેં સમીકરણ બનાવી શકું પહેલું, તો કે 76 વત્તા X વત્તા Y બરાબર 100. માટે તમે લખી શકો છો કે 76 વત્તા X વત્તા Y બરાબર 100, પહેલું કાર્ય રીતે આ કરી શકે. ચલો 76 ને તે બાજુ લઈ જશો તો 6 માઇનસ 76 થઈ જશે, એટલે તમારા પાસે પહેલું સમીકરણ મળશે X વત્તા Y બરાબર 24. ચલો આનો આપણે ઉપયોગ કરીશું જ્યારે મધ્યસ્થ મેળવશું તે કિસ્સામાં. ચલો હવે પછી મેં કીધું તેમ L, N/2, CF અને આપણી પાસે બધી માહિતી આવી ગઈ છે, તો માટે અહીંયા લખી શકો છો કે મધ્યસ્થ 525 હોવાથી, અને તે કયા વર્ગમાં આવે છે, 500 થી 600માં આવેલ છે, માટે મધ્યસ્થ વર્ગ થઈ જશે તમારો કયો, L બરાબર 500 થઈ જશે, F કેટલું થઈ જશે 20, CF થઈ જશે 36 વત્તા X, અને H થઈ જશે 100. ખ્યાલ આવી ગયો કે થઈ જશે, તો આ રીતે તમને તમારું મૂલ્ય મળી જાય છે. ચલો હવે જોઈએ કે N/2 કેટલું થવાનું, તો N તો 100 આપેલા જ છે આપણને ઓલરેડી. તો હવે મધ્યસ્થનું સૂત્ર જુઓ, મધ્યસ્થ બરાબર L વત્તા કૌંસમાં N/2 માઇનસ CF ના છેદમાં F ગુણાકારમાં H. ચલો મૂલ્ય મૂકી દો અંદર, તો 525 બરાબર 500 વત્તા 50 ભાગ્યા -36 -X -20. ચલો અહીંયા ધ્યાન રાખજો કે કેમ આવ્યું છે, પહેલાં તો N/2 કરવાનું છે, N/2 એટલે કે 100 ભાગ્યા 2 50, પછી અહીંયા લખાય એકચ્યુઅલી આ રીતે કે આ કાઉન્સમાં આવે માઇનસ સાથે અને વત્તા એક્સ આવી જાય, પણ જ્યારે તમે કાઉન્સ ઓપન કરી નાખો ત્યારે બંને સાથે શું ચિહ્ન લાગી જશે, ઋણ ચિહ્ન લાગી જશે, એટલે કે આ બની જશે. ચાલો સાદુરૂપ આપો તો શું થઈ જશે, જુઓ કે પહેલાં તો તમે આ 500 ને આ સાઈડ લઈ જાઓ, અને 20માંથી એક 0 તમે કેન્સલ કરી નાખો, અથવા તો તમે એને માઇનસ કરીને અહીંયા 5 પણ લખી શકો છો, તમારા હિસાબે જે કરવું હોય તે કરો. તો માટે અહીંયા જવાબ આવશે 525 - 500 = 14 - X ગુણાકારમાં 5. 14 કેવી રીતે આવ્યા, 50 - 36 કર્યા તો 14 મળી ગયા. ચલો 500 - 25 એટલે આ 25 થઈ જશે, એટલે મને જવાબ મળશે 25 = 14 - 5X. જો તમે આ રીતે નહીં કરો ને, અહીંયા પણ 14 - X રાખશો તો વાંધો નહીં, પછી શું કરો કે 5 ને ચોકડી ગુણાકાર કરીને અહીંયા લઈ જાઓ, તો અહીંયા તમે એ પણ કાર્ય કરી શકો છો. ચલો હવે 5X ને આ બાજુ સાઈડ લઈ જાઓ, 25 ને આ તરફ લઈ જાઓ, માટે મને જોવા મળશે 5X X = 9. 5X - 70 - 25 કરશો તો તમને શું જોવા મળશે, 45, અને 45 એટલે 5 વડે ભાગે કરશો એટલે તમારો જવાબ આવી જશે 9. તો આ રીતે તમારો એક્સનું મૂલ્ય મળી ગયું છે, કે એક્સનું મૂલ્ય શું આવી જશે, 9. પણ આપણે એક્સ અને વાય બંને શોધવાના છે. ચલો તો સમીકરણ 1નો ઉપયોગ કરીએ. સમીકરણ 1માં આપણા પાસે X + Y નું સમીકરણ છે, તો સમીકરણ 1 પરથી આપણને મળે છે 9 - Y = 24. ચલો 9ને તે પાસે લઈ જાઓ, એટલે 24 - 9 એટલે કે વાય બરાબર તમને મળશે 15. તો માટે જરૂરી એક્સના વાયના મૂલ્ય મળી ગયા, કે એક્સ બરાબર શું મળે છે 9, અને વાય બરાબર શું મળશે મને 15. તો આ રીતે હું આનો જવાબ મેળવી શકું છું. આગળ કીધું તેમ કે કિસ્સો અગત્યનો રહેશે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે મધ્યસ્થ કઈ રીતે મેળવો છો, અને આપેલ મધ્યસ્થ હોય તો તેના પરથી ખૂટતી આવૃત્તિઓ કેવી રીતે શોધો છો. તો આ થઈ જશે તમારું અગત્યનું ઉદાહરણ. મેં કીધું તેમ ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે તમારે ધ્યાન રાખવાનું છે તમને મૂલ્ય કઈ રીતે મળશે. ચલો હવે આગળ વધીએ તમારા સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 14.3 તરફ જોઈએ, તો નેક્સ્ટ પ્રશ્ન છે હવે તમારો નોંધમાં. એક હા નોંધ યાદ રાખજો કે મધ્યવર્તી સ્થિતિના 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ નીચે મુજબ આપેલો છે. હવે 3 એ 3 નું એટલે કે મધ્યસ્થ, મધ્યક અને બહુલકનું એક સંબંધ છે, એ સંબંધ તમારે યાદ રાખવાનો છે. આના પરથી 1 માર્કના પ્રશ્ન ઘણા પૂછાય છે કે તમને મધ્યક અને મધ્યસ્થ આપી દે અને બહુલક શોધવા કહે, અથવા મધ્યક અને બહુલક આપી દે મધ્યસ્થ શોધવા કહે, તો બે મૂલ્ય આપેલા હશે અને ત્રીજું મૂલ્ય તમારે શોધવાનું છે. હવે સંબંધ શું છે તે જુઓ. તો સંબંધ છે મારા પાસે 3 ગુણાકારમાં મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 મધ્યક, એટલે તમે લખી શકો છો મધ્યસ્થને આપણે M વડે દર્શાવેલું છે, એટલે તમે અહીંયા સંબંધ બનાવી શકો છો 3M = Z + 2X. બાર ખ્યાલ આવી જાય, તો આ સંબંધ બની જાય, અથવા તમે આના પરથી આ સંબંધ બનાવી શકો છો Z = 3M - 2X. તમે આ બધા સંબંધ પણ અંદરથી બનાવી શકો છો, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કોનું મૂલ્ય કેવી રીતે શોધો છો.
તો આ એક એક્સ્ટ્રા સંબંધ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. ચાલો આગળ વધીએ તમારા સ્વાધ્યાય તરફ. તો તમારો સ્વાધ્યાયનો સ્વાધ્યાય છે હવે આપણો 14.3. પ્રશ્ન નંબર 1 આપેલો છે તે જુઓ કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમની સરખાવો. ચલો મધ્યસ્થ, મધ્યક અને બહુલક માટે ત્રણે ત્રણ વસ્તુ શોધવાની છે અને પછી ગણતરી કરવાની છે. ચલો હમણાં તો મેં બધા કોષ્ટક અલગ અલગ બનાવેલા છે, પરંતુ જો એક્ઝામમાં તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો એક જ કોષ્ટકની અંદર તમારે બધું બનાવી દેવાનું રહેશે. અલગ અલગ કોષ્ટકો બનાવવાની જરૂર નથી. હમણાં તો મેં અલગ અલગ છે તો બધા કોષ્ટકો હું અલગ અલગ વાપરીશ. ચલો સૌ પ્રથમ આપેલું છે મને મધ્યસ્થ શોધવાનું છે, તો માહિતી આપણે લઈ લઈએ મધ્યસ્થ માટે કરવાની છે ગણતરી. ચલો મધ્યસ્થ માટે કોષ્ટક છે, જુઓ કે મને આપેલું છે કોષ્ટક. પહેલાં તો વર્ગ લંબાઈ 65 થી 85, 85 થી 105, 105 થી 125, તે જ રીતે 185 થી 205, અને તેના અનુસાર ગ્રાહકોની સંખ્યા 4, 5, 13, 20, 14, 8, 4. તો ટોટલ કેટલા આપેલા છે? 68. તો તે લખી દીધા 68, સિગ્મા FI થઈ જશે તમારું. ચલો મધ્યસ્થ માટે આપણને શું જોઈએ છે? CF. CFની સંચય આવૃત્તિ બતાવવાનો કિસ્સો તમને કીધેલો જ છે. પહેલાં 4 એઝ ઇટ ઇઝ, પછી 4 વત્તા 5 9, 9 વત્તા 13 22, 22 વત્તા 20 42, 42 વત્તા 14 56, 56 વત્તા 8 64, અને 64 વત્તા 4 68. તો આ તો આપણને ખબર જ છે કેવી રીતે મેળવવાનું રહેશે. ચલો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે? N/2. ચલો તો તે કરીએ. તો અહીં N/2 કેટલું થઈ જશે? 68 ના છેદમાં 2, એટલે કે 34. ચલો હવે આપણે શું જોવાનું છે? 34થી મોટું અવલોકન કયું છે સંચય આવૃત્તિમાં? તો જો આ દેખાય છે તમારું, તો આના સામેનો વર્ગ તમારો મધ્યસ્થ વર્ગ બની જશે. એટલે તમે અહીંયા લખી શકો છો કે મધ્યસ્થ વર્ગ 125 થી 145, એટલે કે આ તમારું બની જશે L, આ થઈ જશે તમારું F, આ થઈ જશે તમારું CF, અને H બરાબર તો 20 આપેલું જ છે આપણને, માટે L બરાબર 125, CF બરાબર 22, F બરાબર 20 તથા H બરાબર પણ 20 છે. ચલો મધ્યસ્થના સૂત્રમાં મૂકી દો. તો મધ્યસ્થ બરાબર શું મળશે મને? L વત્તા N/2 માઇનસ CF/F ગુણાકારમાં H. ચલો મૂલ્ય મૂકી દો તો શું થઈ જશે? 125 વત્તા 34 ઓછા 22 ના છેદમાં 20 ગુણાકારમાં 20. ચલો આ 20 20 કેન્સલ એટલે 1, 34 ઓછા 12 20, એટલે તમારા પાસે થઈ જશે 12, માટે જવાબ આવશે 125 વત્તા 12, એટલે કે 137. એટલે આ તમને મળશે તમારો મધ્યસ્થ, આપેલ માહિતીનો મધ્યસ્થ મળી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચલો હવે મારે શોધવાનું છે મધ્યક. હવે આ બે સ્તંભ તો તમારા સામાન્ય બંનેમાં જ આવવાના છે, ત્યાર પછીનો કિસ્સો તમારે ખાલી જોવાનો છે કે કેવી રીતે શોધવાનો છે તે જુઓ. ચલો તમે મધ્યસ્થ માટે મેં અલગથી કોષ્ટક બનાવું છું. હવે એક્ઝામમાં જ્યારે આવે ને તો મધ્યક માટેનો કોષ્ટક બનાવવાનો તમારે, અને છેલ્લે એક સંચય આવૃત્તિનો અલગથી કોષ્ટક બનાવવાનો ખાલી. તો તેમાં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે, બીજા કોઈ નવા કોષ્ટક બનાવવાની જરૂર નથી, અને ત્રણે ત્રણ માહિતી તમે એનામાંથી જ ગણતરી કરી શકો છો. ચલો હવે આપણે વાત કરીએ મધ્યક કેવી રીતે મેળવવાનો છે. તો હવે મધ્યક માટે, આપણને પાછી માહિતીમાં શું જોઈએ છે? પહેલું તો આપણને વર્ગ જોઈશે. વર્ગ આપણા પાસે છે 65 થી 85, 85 થી 105, 105 થી 125, તે રીતે 125 થી 145, તે જ અનુસાર ગ્રાહકોની સંખ્યા પણ છે 4, 5, 13, 20, 14, 8 અને 4. ચલો સૌ પ્રથમ XI એટલે કે મધ્ય કિંમત 85 વત્તા 65 એટલે કે 150 ભાગ્યા 2 એટલે 75, અને પછી 20 20 ક્રમિક ઉમેરતા જાઓ તો તમને મળશે 75 વત્તા 20 95 વત્તા 20 115 વત્તા 20 135 વત્તા 20 155 વત્તા 175 અને વત્તા 20 કરશો એટલે 155. ચલો મેં મધ્યસ્થમાં ધારી લઉં છું કે 135 મારો ધારેલો મધ્યક છે, એટલે આ મારું થઈ જશે એ ધારેલો મધ્યક. એટલે તેના સામે UI નો સ્તંભ બનાવવા માગું છું. UI ના સ્તંભમાં મેં કીધેલું તેમ જે ધારેલો મધ્યક હોય તેની સામે શું લખવાનું? 0. ઉપરના ક્રમમાં -1 -2 -3, નીચેના ક્રમમાં +1 +2 +3. આ કાર્ય થઈ જાય પછી મારે કયો સ્તંભ બનાવવાનો છે? FI ગુણાકારમાં UI. ચલો FI ગુણાકારમાં UI બનાવશો એટલે મેં કીધું તેમ પહેલાં 4 ગુણાકાર -3 એટલે -12, 5 ગુણાકારમાં 10 એટલે -10, 13 ગુણાકારમાં -1 એટલે તે -13, પછી 0, પછી 14, પછી 16 અને 4 તાલી 12. ચલો આ બધાનો સરવાળો કરશો એટલે તમને સરવાળો જોવા મળશે 7, અને આવૃત્તિની સંખ્યા તો આપણા પાસે છે જ કે કેટલું છે? 68. તો અહીં એ બરાબર આપણને શું મળ્યું? 135, તથા H બરાબર શું છે આપણા પાસે? 20 છે. ચલો મધ્યકના સૂત્રમાં સૂત્ર મૂકી દઈએ તો મધ્યક બરાબર શું થઈ જશે? એ વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણાકારમાં H,
मूल्य मूकी दो तो आ थी जैसे 135 वत्ता 7/68 गुणाकार में 20 थी जैसे। हजू तुम सादरूप आप सको अँ 68 ने 2 वडे भगाकार कर सादरूप आप सको अथवा 4 वडे भगाकार करने ट्राई कर सको। तो जयरे तुम आगाकार कर सादरूप आपसो तो तक जवाब 135 वत्ता 2.05 अंदाजित मूल्य मैं सरवाड़ो करता तक जवाब 137.05। तो आ रीते तब तुम जवाब सरलता सको। ख्याल आ जाए कई रीते करशो। चलो तना पी नेक्स्ट किस्सो मैंने कीधो है मध्यस्थ मध्यक आ गया हमें शू शोधवा है बहुलक। हमें बहुलक मैं तो कई करने की जरूरत नहीं अपन खाली शूँ जो है वर्ग ने ग्राहकों की संख्या। हमें मैं कीधु जैसे त्रे तरह वस्तु आ जाए ने तो सौ प्रथम तो आ कोष्टक बनावा त्यार पछी सी एफ ना कोष्टक एक अलग बनाई देवा बस आटला कोष्टक बनावो एटले त्रे तरह माहिती एटला में ज गणाई जैसे एना आग गणतरी करने कोई जरूर पड़े नहीं। ख्याल आ जाए कई रीते करवा है एट्ले जो एक्जाम में आए तो खाली आटलो एक कोष्टक बनावा एक सी एफ छेल्ले नवं बनाई देवा एना सिवाय बीजा कोईपण कोष्टक बनावाना नथी। आ याद रखो एक्जाम वक्त। चलो सौ प्रथम हमें आप शोधवानो छे बहुलक तो बहुलक ने गणतरी करिए। चलो नेक्स्ट किस्सो आवशे बहुलक माटेनो किस्सो। तो बहुलक माटे शू आवशे मारे शू जोईए बहुलक माटे बे ज किस्सा जोईए छे आपणने के क्यां तो मने वर्ग लंबाई अने आवृत्ति जोईशे मने एना माटे तो जो शू करवानुं छे तेना माटे तो वर्ग मेळवानो छे मारे 65-85 ग्राहकों की संख्या तरीके आपेली है मैंने आखी और सरवाड़ो के 68। चलो बहुलक मैं अपने शूँ जुए सौ प्रथम महत्तम आवृत्ति जुए तो महत्तम आवृत्ति अपने देखाय के 20 एट्ले आरु F1 थी जैसे मैं कीधु तम महत्तम आवृत्तिवाड़ू आ शू थी जैसे मारूँ F0 और नीचेवाड़ू शू थी जैसे मारूँ F2 थी जैसे। तेज रीते नानु मूल्य मैंने शू जवा मळशे मध्यस्थ आ मारु मध्यस्थ बहुलकीय वर्ग आवशे आखो आ અને તેનું નાનું મૂલ્ય મારું શું થઈ જશે L। તો માટે આ બધી ગણતરી મેં અહીંયા સરળતાથી કરી શકું છું। ચલો સૂત્રમાં મૂલ્ય મૂકી દો તો આપણા પાસે પહેલાં તો શું કીધું છે કે મહત્તમ આવૃત્તિ 20 માટે બહુલકીય વર્ગ તમે શું લઈ શકો બહુલકીય વર્ગ 125-145 છે માટે L બરાબર 125 F1 બરાબર 20 F0 બરાબર 13 F2 બરાબર 14 તથા H બરાબર 20 બહુલકના સૂત્રમાં મૂલ્ય મૂકી દો તો બહુલકના સૂત્રમાં મૂકશો છે L વત્તા F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H। મૂલ્ય મૂકતા મને જોવા મળશે 125 વત્તા 20 ઓછા 13 ના છેદમાં 40 ઓછા 13 ઓછા 14 ગુણાકારમાં 20 થઈ જશે। ચલો સાદુરૂપ આપો એટલે અહીંયા શું થઈ જશે 20 ઓછા 13 એટલે કે આ 7 થઈ જશે તમારું। આનું સાદુરૂપ આપો એટલે 40 ઓછા આનો સરવાળો કરું તો શું થઈ જશે જુઓ 27 થઈ જશે। चलो 27-40 करशो एटले आ पण 13 थई जशे तमारा पासे एटले तमने जोवा मळशे अहींया 7/13 गुणाकार में 20 आ जोवा मळशे अने तेनुं सादुरूप तमे आगळ पण आपेलुं छे माटे तमने अहींया जोवा मळशे जवाब 125 वत्ता 10.76 एटले तेनुं अंदाजित मूल्य आवशे 135.76। ख्याल आवी गयो के रीते थई जशे। तो आ रीते तमे तेनुं मूल्य सरळताथी मेळवी शको छो। तमारे ध्यान राखवानुं छे के गणतरी केवी रीते करवानी छे। તો આ ત્રણ માહિતી પછી આપણને કીધેલું હતું કે પ્રશ્નને સરખાવીને પણ બતાડો કે સરખાવતા તમને જવાબ શું જોવા મળે છે। તો અહીં તમે જોઈ શકો છો કે બધાનું મૂલ્ય અંદાજિત 136-137ની વચ્ચે આવેલું છે માટે તમે લખી શકો કે અહીં બધા જ મૂલ્યો અંદાજિત રીતે સમાન જોવા મળે છે। ખ્યાલ આવી જશે। તો આ તમને બતાડે છે કે ત્રણે ત્રણ માહિતીના મૂલ્ય અંદાજિત આસપાસ જ મૂલ્ય જોવા મળશે। ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો। તો આ રીતે તમને એક જ પ્રશ્નમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકના કિસ્સાઓ પૂછી શકાય છે તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। ખ્યાલ આવી જશે। ચલો હવે બાકીના પ્રશ્નોમાં બે પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું અને તે સિવાયના પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। તો તમારે બે પ્રશ્ન પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 ને હોમવર્કમાં કરવાનું છે। આમાં પણ તમને મધ્યક મધ્યસ્થ અને બહુલક બધું શોધવા કીધું છે છઠ્ઠામાં અને સાતમામાં ફક્ત તમને મધ્યસ્થ શોધવા કીધું છે। ચલો આમાં તમને મધ્યસ્થ મેળવશો તો 8.05 મધ્યક મેળવશો તો 8.32 બહુલક મેળવશો તો 7.88 અને મધ્યસ્થ આ પ્રશ્નમાં મળશે 56.67। તો આ રીતે તમારે આ જવાબ મેળવવાની ટ્રાય કરવાની છે। જાતે પ્રયત્ન કરો અને તમને જવાબ મળે છે કે નહીં મળે તે ટ્રાય કરજો। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। બાકીના પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।